વાહનોના બળેલા ઓઇલમાંથી આંગળીઓના ટેરવે મહાનુભાવોના કાગળ પર કંડારતો દેવભૂમિ દ્વારકાનો યુવાન. જેની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે જન્મેલા જેસા મરુભાઈ લાગરિયાએ કલ્યાણપુરાની આર્ટ્સ કોલેજમાં અભ્યાસની સાથે કંઈક નવું કરવાની ઈચ્છા સાથે પોતાની આજુબાજુમાં નજર કરતા સ્કૂટર મોટર અને ટ્રકમાંથી ઉપયોગમાં લેવાયેલ જૂના ઓઇલ, જેને બળેલા ઓઇલ તરીકે કહીએ છીએ, અને તેનાથી માત્ર પોતાની આંગળીઓના ટેરવે અનેક મહાનુભાવોના સ્કેચ પેપર કંડાર્યા છે. પોતાની વિશેષ કળાનો પરિચય આપી રહ્યો છે. ખેતરમાં પરિવાર સાથે કામ કરતા કરતા પેઇન્ટિંગનો શોખ હતો, પરંતુ કોરોના મહામારીના કારણે બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું હતું, એટલે પરિવારને ખેતી કામમાં મદદ કરતો હોય ત્યારે જેસાભાઈના પિતાજી મશીન રિપેરિંગ કરતા હતા, અને ત્યારે હાથમાં લાગેલ બળેલ ઓઇલ કાગળ ઉપર ઢોરાયું અને કાગળ પર જોત જોતામાં જ આંગળીઓના ટેરવે એક ચિત્ર ઊભું થયું હતું. ખેડૂત પુત્ર છું અને છેલ્લા 4-5 મહિનાથી જે કોરોના કાળ ચાલુ છે, નકામો સમય જે વ્યથિત સમય વધ્યો, સમયનો બચાવ થયો, અને મારા દાદા બાપુજી છે એ બધા જે ટ્રેક્ટર છે મશીન છે એ બધું વાહનનો ઉપયોગ કરે ખેતીમાં, અને એમાંથી જે બળેલું ઓઇલ અને વ્યર્થ ઓઇલ નીકળે, નકામું ઓઇલ અને નકામા સમયનો સદુપયોગ કર્યો, અને છેલ્લા કોરોના મહામારીમાં અને સમયનો સદુપયોગ કર્યો, અને મારી આ નાની કળાને મેં બતાવવાનો પ્રયત્ન કર્યો અને સમયનો સદુપયોગ કર્યો. આ જે કળા છે તે વિનામૂલ્યે બિના ખર્ચ હું આ જે કળા કરી રહ્યો છું, અને આમાં મેં ઘણા બધા ઇતિહાસકારો, નેતાઓ, અમારા આહિર સમાજના અગ્રણી દેવદ બાપુ બોદર બલિદાન કાળ છે તે તેવા ઘણા બધાના મહાપુરુષોના ચિત્ર મેં બનાવ્યા છે, અને ભવિષ્યમાં આના આ પેઇન્ટિંગ બનાવું છું તેનાથી રોજીરોટી કમાઈ અને યુવાનોને હું પ્રેરણારૂપ બનું કે નવા નવા ચિત્રો બનાવી અને નવા નવા પ્રેરણારૂપ દઉં, અને એમાંથી એને પ્રેરણા મળે અને રોજીરોટી હું પણ કમાઈ શકું. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, દ્વારકા.